नमस्कार, आपनी साथे हूं छु बिनल। हवे जोईए समाचार विगतवार। तो सूरत नी अंदर सचिन जीआईडीसी नी अंदर केमिकल भरेलू टैंकर पार्क करवामां आव्युं, त्यारबाद ते लीक थता अत्यार सुधीमां 6 मजूरोना मौत थई चुक्या छे। सचिन जीआईडीसी नी राजकमल चौकड़ी पासे पार्क करवामां आव्युं हतुं, टैंकर गैस लीक थता नजीकमां सूतेला मजूरो जेमने અસર થવા પામી હતી તેઓને ગુંગળામણ થવા લાગી હતી, જેમાંથી 6 મજૂરોના મોત થઈ ચૂક્યા છે અને 20થી વધુ મજૂરો કે જેમને અસર થવા પામી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 5 મજૂરોના મોત થયા હતા, એક મજૂર કે જેનું સારવાર દરમિયાન જ મોત થયું છે। અત્યાર સુધીમાં કુલ 6 મજૂરોનો જીવ જે છે તે હોમાઈ ચૂક્યો છે અને 20થી વધારે મજૂરો કે જેમને આ અસર થવા પામી છે। આ તમામની હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ અહીંયા કોણ જવાબદાર રહેશે? આ બેદરકારીને કારણે મજૂરો જેમનો ભોગ લેવામાં આવ્યો છે તેમની વિરુદ્ધમાં ક્યારે પગલાં ભરવામાં આવશે? આવી ઘટનાઓ ન બને તે માટે તકેદારી ક્યારે રાખવામાં આવશે? કેમ કે સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર બનેલી આ ઘટના કે જે તમામને ચોંકાવી દે તેવી પણ છે, અને સાથે જ જે લોકો બેદરકાર છે તેમની માટે પણ એક ઉદાહરણ છે કે તેમની બેદરકારી ક્યાંક કોઈકનો જીવ લઈ શકે છે। કેમિકલ ભરેલું ટેન્કર ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું અને તે ટેન્કર લીક થતું હતું। મોડી રાત્રે લીક થવાની શરૂઆત થઈ ચૂકી અને આજુબાજુમાં જે સૂતેલા મજૂરો હતા કે તેઓને સૂતા હતા અને તે અવસ્થામાં જ તેમને ગુંગળામણ થવાની શરૂઆત થઈ ચૂકી, અને ત્યારબાદ તેમને બચાવવામાં પણ પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ કે જેમાંથી 5 મજૂરોને તો બચાવી ન શકી હતી અને એક મજૂર કે જેનું સારવાર દરમિયાન મોત થતા અત્યાર સુધીમાં મૃત્યુ આંક 6 સુધી પહોંચી ચૂક્યો છે આ ઘટનામાં, જ્યારે 20થી વધુ મજૂરો કે જે હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના જે છે બની છે તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની છે, અને સાથે રાજકમલ ચોકડી જે હતી ત્યાં આ ટેન્કર પાર્ક કરાયું હતું। પહેલી વાત તો કેમિકલ ભરેલું ટેન્કર આવી રીતે પાર્ક કેમ કરવામાં આવ્યું, કોને પૂછીને ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું, ટેન્કર કઈ કંપનીનું હતું, કોનું હતું, ક્યાંથી લાવવામાં આવ્યું હતું, તેની માટે જવાબદાર કોણ છે, આ તમામ બાબતોને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 6 મજૂરોના મોત થઈ ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો મધ્યપ્રદેશની ટીવી સ્ક્રીન પર બંને દ્રશ્યો, એક ઘટના જ્યાં ઘટી છે તેના દ્રશ્યો છે અને બીજા સિવિલ હોસ્પિટલના કે જ્યાં આ 20 મજૂરો જેમને અસર થઈ છે તેમની સારવાર ચાલી રહી છે। કેમિકલ ભરેલું ટેન્કર કે જે લીક થતા આસપાસ સૂતેલા જે મજૂરો હતા તેમને અસર થવા પામી, અત્યારે પણ ફાયર બ્રિગેડ જે છે તે જે આ ગેસ લીક થયો છે તેની અસર ઘટાડવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે, કેમ કે જેથી કરીને વધુ જે લોકો આસપાસ રહી રહ્યા છે તેમને પણ તેની અસર ન થાય, તેમના જીવ પણ જોખમમાં ન મુકાય તે માટે ફાયર બ્રિગેડ કામગીરી કરી રહી છે। સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવેલી છે। આપ જોઈ રહ્યા છો ઘટનાક્રમના જે દ્રશ્યો કે જ્યાં ઘટના ઘટી કે જ્યાં આ ટેન્કર જે છે તેને પાર્ક કરવામાં આવ્યું અને ત્યારબાદ તેની અંદરથી અચાનક ગેસ લીકેજ થવા લાગ્યો। ગેસ લીકેજ થવાને કારણે આસપાસ જે સૂતેલા મજૂરો હતા કે જેમને ગુંગળામણ થવા લાગી અને તેઓને ખબર પડે તેવો સતર્ક થાય ત્યાં સુધીમાં તો 5 મજૂરોના મોત થઈ ચૂક્યા, અન્યને તુરંત બહાર લઈ જઈ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સારવાર દરમિયાન પણ એક મજૂરનું મોત થતા મૃત્યુઆંક 6 સુધી પહોંચી ચૂક્યો છે અને હજુ પણ ઘણા મજૂરોની હાલત ગંભીર જણાઈ રહી છે। પાંચ વાગે જો છે કંટ્રોલમાંથી મેસેજ આવ્યો કે એક ગેસ લીકેજની ઘટના બની છે, પોલીસ કંટ્રોલરૂમમાંથી મેસેજ સવારે 5 વાગે ગેસ લીકેજની ઘટના બની છે, જેમ મારા સાહેબ પર મેસેજ આવ્યો એટલે હું લોકો એક્ટિવ થઈ ગયા અને બધા જો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટોનું છે તે જરૂરિયાત પ્રમાણે મેડિસિન સર્જરી એનએસએસ ઇમરજન્સી તે તમામ સિનિયર ડૉક્ટર રેઝિડન્ટ ડૉક્ટર નર્સિંગ સ્ટાફ બધા નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 બધાની ભેગા કરીને આપણું કામગીરી ચાલુ કરેલ અને અત્યાર સુધીમાં ટોટલ જો છે 26 પેશન્ટ જેમાં 6 પેશન્ટ મૃત હાલતમાં લઈને આવવામાં આવ્યા હતા અને 20 પેશન્ટ જો છે હયાત હતા, તમામ 20 પેશન્ટનો દાખલ કરીને 5મા માળે ડી વિંગમાં આનું સારવાર ચાલી રહ્યા છે, ત્યાં વેન્ટિલેટર ઓક્સિજનની બધી વ્યવસ્થા છે।
રીતે આપે સાંભળ્યું કે જ્યારે લાવવામાં આવ્યા ત્યારે જ 6 મજૂરો મૃત હાલતમાં હતા, બાકીના 20 લોકો જેઓની હાલત ગંભીર જણાતા તુરંત જ તેઓની સારવાર જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી. તેઓને સારવાર આપવામાં આવી રહી છે સુરતની મલ્ટીસિવિલ હોસ્પિટલની અંદર. સંજય આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી સંજય, જે રીતે કહી શકાય કે આ ઘટનાની અંદર 6 મજૂરોનો ભોગ લેવાયો અને 20 ની હજુ પણ હાલત નાજુક જણાઈ રહી છે. સુરતના સચિન આ ઘટના છે કે જ્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ છાલવવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન કેમિકલ લીકેજ થયું હતું અને નજીકમાં જે સૂતેલા મજૂર હતા તેઓ પર તેની અસર થઈ હતી, તેઓને ગુંગામણ થઈ હતી. તો બીજી બાજુ કેમિકલ જ્યાં છાલવતા હતા ત્યાં નજીકમાં એક લાઈન પ્રિન્ટિંગ મિલ આવેલી હતી, તેના જે કારીગરો છે તેને પણ અસર થઈ હતી. 6 વ્યક્તિઓના આ ગેસ ગુંગામણના કારણે મોત નીપજ્યા છે અને 20 થી વધુ લોકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને 2 જે રખડતા કૂતરાઓ હતા તેના પણ કેમિકલના લીધે મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જે લોકોને ગુંગામણ થયું હતું તેઓને શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કેમિકલ જે લીકેજ હતું તેને પણ ફાયર બ્રિગેડના જવાનોએ બંધ કર્યું હતું અને જે જોડાયેલું કેમિકલ હતું તેના ઉપર પણ પાણીનો માળો ચડીને તેને પણ બંધ કર્યું હતું. એટલે કહી શકાય કે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. ગેરકાયદેસર રીતે આ કેમિકલ છલવામાં આવી રહ્યું હતું. વડોદરા પાસિંગનું કેમિકલ છે. હાલ તો પોલીસે જે જવાબદાર વ્યક્તિઓ છે તેઓની સાથે ગુનો દાખલ કર્યો છે. સહઅપરાધ માનવ દોષનો ગુનો દાખલ કરવાની પણ તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. જી જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે કહી શકાય કે હાલ પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે અને વડોદરા પાસિંગનું ટેન્કર હોવાની માહિતી મળી રહી છે. કેમિકલ અહીંયા ઠાલવવામાં આવી રહ્યું હતું, ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું અને ગેસ લીકેજને કારણે આજે 6 મજૂરો છે જેમનો ભોગ લેવાયો અને 20 જેટલા મજૂરો કે જે સારવાર લઈ રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને તુરંત જ તમામ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આ બાજુ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે જેથી કરીને તે કેમિકલની અસર ઓછી થાય અને જે ગેસ લીકેજ થયો હતો ત્યારબાદ તે આસપાસ રહેતા લોકો અથવા અવરજવર કરતા લોકો કે જેને પણ તેની અસર ન થાય તેઓને પણ અસર ન પહોંચે તે માટે ફાયર બ્રિગેડ અત્યારે પણ કામગીરી કરી રહ્યું છે. તો સુરતની અંદર સચિન જીએડીસી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કેમિકલ ભરેલું ટેન્કર હતું જે પાર્ક કરાયું અને તેમાંથી લીકેજ ગેસ થતા 6 મજૂરોના મોત થયા. ઉલ્લેખનીય છે કે જે રીતે સંજય માહિતી આપી તે અનુસાર ત્યાં ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. જે રીતે આ તમામ કામગીરી હોય છે અને આ ગેરકાયદેસર કામગીરી કરવામાં આવતી હોય છે અને તેને કારણે જે મજૂરો છે તે વારંવાર આનો ભોગ બનતા આવી રહ્યા છે. આ વખતે પણ આ ઘટનાની અંદર પણ 6 મજૂરો કે જેમના મોત થઈ ચૂક્યા છે અને 20 મજૂરો જેમની હાલત અત્યારે પણ નાજુક જણાઈ રહી છે જેઓની સારવાર ચાલી રહી છે. પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, ક્યારેક કડક કાયદા જે બનાવવામાં આવી દીધા છે જેનું કડકાઈ સાથે પાલન કરીને કડક સજા ક્યારે થશે એ પણ સવાલ થાય છે અહીંયા. કેમકે જે ગુનેગારો હોય છે, દોષિતો હોય છે, તેમને ક્યારે સજા નથી થતી હોતી અને તેને કારણે જ વારંવાર આવી ઘટનાઓ બનતી આવી રહી છે. અહીંયા જે મજૂરો કે જેઓને ખબર પણ નહોતી, જેઓ સૂતેલા હતા અને અચાનક જ ગેસ લીકેજને કારણે તેઓને ગૂંગળામણ થવા લાગી અને ગૂંગળામણ થતાં તેઓને અસર પહોંચતા 6 મજૂરો કે જેમને ત્યાં જ મોત નીપજ્યા હતા. આપણી સાથે બીકે પરીખ જોડાઈ ચૂક્યા છે, જેઓ સીઓ છે, ચીફ ફાયર ઓફિસર. જી સર, જેઓ સુરત કે અંદર આજ ઘટના ઘટી હૈ જિસમે 6 મજદૂરો કા મોત હો ચુકા હૈ. યે 4:25 પે ફાયર કંટ્રોલ રૂમ મે કોલ આયા થા. રોડ નંબર 4 પે સચિન જીઆઈડીસી કી યે ઘટના હૈ નોટિફાઇડ એરિયા કી. તો યહાં સે ફાયર ટેન્ડર ઓર યે હમારા ક્રૂ ગયે થે 2 ફાયર સ્ટેશન સે ગાડિયા. वहां जाके देखा तो 25 से 30 लोग अनकॉन्शियस पड़े रोड पर और बाजू वाली इंडस्ट्रीज पे केमिकल एक टैंकर है वो केमिकल डिस्चार्ज कर रहा था खाड़ी में और ज्यादा मात्रा में टॉक्सिक केमिकल डिस्चार्ज करने की वजह से उसके जो फ्यूम्स है उसको इनहेल करने की वजह से ये जो बाजू वाली इंडस्ट्री है विश्व प्रेम प्रिंटिंग एंड डाइंग मिल है उसके मजदूर को इफेक्ट हुआ और वो लोग अनकॉन्शियस हो गए थे. तो सूरत म्युनिसिपल कॉर्पोरेशन की एम्बुलेंस और 108 की मदद से सभी को सिविल हॉस्पिटल में सारवार के लिए वहां से शिफ्ट किया और ब्रीदिंग ऑपरेटर सेट की मदद से वहां
वाल्व वगैरह लीकेज उनका टैंकर का बंद करके, और अभी पूरी कंट्रोल में है घटना, और बाकी 30 से 32 लोग एडमिट है हॉस्पिटल में। जी धन्यवाद। तो जो रीते फायर ऑफिसर वीके परीख आपकी साथ जुड़ाया तेमनुं कहेवुं छे के तेमने जरे कॉल आवामां आव्यो तुरंत ज कामगीरी करवामां आवी हती, अने आ कामगीरी दरमियान जे केमिकल भरेलू टैंकर हतुं जे खाड़ीनी अंदर केमिकल ठालवामां आवी रह्युं हतुं, अने केमिकलनी अंदर एटली मात्रानी अंदर जे गैस हतो जेने कारणे ज आसपास सूतेला जे मजूरो छे के तेओने गूंगळामण थई, केम के ए एक माणस माटे मानव माटे घातक केमिकल हतुं, अने तेने कारणे ज तेओने तेनी सीधी असर थता तेओने गूंगळामण अनुभवाई हती, जो के तुरंत ज तेओने सारवार माटे खसेडवामां आव्या। जेने सारवार माटे खसेडवामां आव्या त्यारे 6 मजूरो जेमने हॉस्पिटल लई जवामां आव्या त्यां सुधीमां तो तेओનું અવસાન થઈ ચૂક્યું હતું, જ્યારે અન્ય જે મજૂરો છે કે જેની સારવાર ચાલી રહી છે, આ તમામ જે મજૂરો છે તે બાજુમાં આવેલી ડાયંગ ફેક્ટરી જે છે ત્યાં કામ કરતા હતા, અને તેઓને અસર થવા પામી છે। જો કે હાલ સુરતની અંદર મજદૂર સંઘ પણ સક્રિય થઈ ચૂક્યું છે, અને તેમની એમ્બ્યુલન્સ પણ તેઓને પહોંચી હતી મજૂરોને દવાખાને લઈ જવા માટે, આ સાથે 108 પણ પહોંચી ચૂકી હતી કે તેઓને તુરંત સારવાર મળી રહે, અને સાથે જ ફાયર અધિકારી જેવો આપણી સાથે જોડાયા હતા ઓફિસર, તેમનું પણ કહેવું છે કે આ પ્રકારે અહીંયા કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું, અને કેમિકલ જે ઠાલવવામાં આવ્યું જેની તીવ્રતા એટલી વધારે હતી કે જે આસપાસ સુતેલા જે મજૂરો હતા તેમને સીધી અસર કરી હતી। પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, અહીંયા ગેરકાયદેસર રીતે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, કેમિકલની માત્રા આટલી વધારે હતી, તીવ્રતા પણ આટલી વધારે હતી, તો કેમ ત્યાં કેમિકલ ઠાલવવામાં આવ્યું? આસપાસ સુતેલા જે મજૂરો હતા તેમને સ્વાસ્થ્યને લઈને કોઈ ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું? દુર્ઘટના સમયે આસપાસ કેટલા લોકો સૂતા હશે તેને લઈને પણ સવાલ થવો જોઈએ। 30-32 લોકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે તેવું પણ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે। સંજય આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જી સંજય, જે રીતે આ સમગ્ર ઘટના બની છે જેમાં ફાયર ઓફિસરે પણ કહ્યું છે કે ત્યાં કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું, કેમિકલની તીવ્રતા એટલી બધી વધારે હતી કે આસપાસ સૂતેલા લોકોને તેની સીધી અસર થઈ। સુરતના સચિનજી એડીસી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ઝેરી કેમિકલ જાહેરમાં ઠાલવવામાં આવી રહ્યું હતું, વડોદરા પાસેનું ટેન્કર હતું અને તે કેમિકલ ઠાલવી રહ્યું હતું, ત્યારે આ કેમિકલની અસર ત્યાં રસ્તા ઉપર સૂતેલા કેટલાક મજૂરો ઉપરાંત જે ડાઈંગ મિલ આવેલી છે બાજુમાં તેમાં કામ કરતા કારીગરો પર તેની અસર થઈ હતી, અને તેના લીધે 6 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વાર આવ્યો છે, તો 23થી વધુ લોકો અત્યારે સારવાર હેઠળ છે। આ પ્રકારની ઘટના સુરત શહેરમાં વારંવાર બનતી હોય છે। અંકલેશ્વર જે એડીસી સહિત જે કેમિકલ ઝોન છે ત્યાંથી ઝેરી કેમિકલનો જથ્થો લાવીને સુરતમાં ઠાલવવામાં આવતો હોય છે। ભૂતકાળમાં પલસાણા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની હતી, ઘણી વખત આ પ્રકારે કેમિકલ બહાર આવી રહ્યા છે, ઠાલવી રહ્યા છે, ત્યારે પોલીસ અને પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી નથી કરવામાં આવી, જેનો આ એક દાખલો છે। ફરીથી લોકોના જીવ પરિકે બંધાયા છે, ત્યાં કામ કરતા કારીગરો છે તેઓના જીવ પરિકે બંધાયા છે, ઝેરી કેમિકલની અસર તેમના પર જોવા મળી રહી છે। ત્યારે શું ઘટના હતી એ જાણવાની કોશિશ આપણે આગેવાનો પાસેથી કરીશું। સાહેબ, શું ઘટના બની હતી, સ્થળ પર શું જોયું? સવારે મને 5:30 વાગે જયારે ગુજરાત નર્સ કોઈ ગેસ દુર્ઘટના થઈ છે અને ગુંગળામણથી ઘણા બધા પેશન્ટ સિવિલમાં આવી રહ્યા છે, અમારી બી ફરજ હોય છે, અમે તાત્કાલિક દોડીને આવતા હોય છે કે સારવાર સારી મળે દરેકને એ માટે, પણ અહીંયા આવીને જોયું તો લગભગ 30 પેશન્ટ સચિન જીઆઈડીસીમાંથી એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યા હતા, એમાંથી 6 મૃત પામ્યા છે, 7 સિરિયસ છે, અને જે ડોક્ટર ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા છે બહુ ખૂબ એમને પ્રશંસા કરવી જોઈએ। બધો નર્સિંગ સ્ટાફ પણ દોડીને આવ્યો, જે ક્વાર્ટર્સમાં રહેતા હતા એ લોકો બી દોડીને આવ્યા કે આ એક માનવતા હોય છે, અને આપણે સુરત શહેર એમાં એના માટે તો માની ખબર જ છે કઈ લેવા દેવા નથી। સામે ગેસનું ટેન્કર હતું, એમાં ગેસ સીધું કંપની પોલીસ તપાસ થશે ત્યારે ખબર પડશે, પણ અહીંયા જે કામદારો છે
એમને કીધું કે ભાઈ જે ડ્રાઈવર ખાલી કરતો હતો એને અમે લાયસન્સ લઈ લીધું છે, એટલે આટલી જાણકારી અહીંયા મળી છે. ચોક્કસ સુરતમાં આ ઘટના બની. ફરી એકવાર બતાવી દઉં કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જે મજૂરો જે કામદારોને કેમિકલની અસર થઈ હતી તેઓ સારવાર લઈ રહ્યા છે. આ જે કામદારો છે તેઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે. ઝેરી કેમિકલની અસર તેઓને થઈ છે અને જો ફાયર બ્રિગેડની ટીમ સમયસર ના પહોંચી હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત. ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે બી કે પરીખ સાહેબ, તેમણે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે ઝેરી કેમિકલનો જે છે ત્યાં ઠાલવવામાં આવી રહ્યું હતું, ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી રહ્યું હતું. હવે સચિન પોલીસ દ્વારા આ મુદ્દે કઈ કામગીરી કરવામાં આવશે એ પણ જોઈ રહ્યું. હાલ તો સચિન પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ આગામી સમયમાં અપરાધ માનવ દોષનો ગુનો પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કારણ કે માસૂમ કારીગરોના જીવ પરીકે બંધાયા છે, ખૂબ જ વિપરીત અસર તેઓને થઈ છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે નવી સિવિલ હોસ્પિટલમાં અને આ સારવાર વ્યવસ્થિત રીતે થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરતમાં આ ઘટના બની છે, સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે કે જ્યાં સુરતની બહારથી ઝેરી કેમિકલ લાવવામાં આવ્યું હતું અને અહીં સગે વગે કરવાનું એટલે કે ખાડીમાં ઠાલવવા માટેનું જે કૌભાંડ છે ફરી એકવાર સામે આવ્યું છે. વારંવાર આ પ્રકારે ઝેરી કેમિકલનો જથ્થો સુરતમાં ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રશાસન દ્વારા યોગ્ય કામગીરી નથી કરવામાં આવી, જેના લીધે 6 જેટલા માસૂમોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ 23થી વધુ લોકો સારવાર હેઠળ છે, તેઓના જીવ સામે જોખમ ઉભું થયું છે. આ પ્રકારે ગંભીર બેદરકારી દાખવામાં આવી છે. પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જો કેમિકલનો જથ્થો ખુલ્લામાં ઠાલવામાં આવી રહ્યો હતો તો પોલીસ ત્યાં કેમ ના પહોંચી, પોલીસ પેટ્રોલિંગની જે ટીમ જે હશે તેની નજર કેમ ના પડી, એ સૌથી મોટો સવાલ છે. સચિન પોલીસના વિસ્તારમાં જ આ પ્રકારની ઘટના વારંવાર સામે બની રહી છે. પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં પણ આ પ્રકારે કેમિકલ ઠાલવામાં આવતું છે. ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. તો જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે, સુરતમાં ઝેરી કેમિકલ ઠાલવવાના મામલાને સચિન જીઆઈડીસી પોલીસે હાલ ફરિયાદ નોંધી દીધી છે. 304-120B હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. મનુષ્ય વધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કામગીરી શરૂ થઈ ચૂકી છે. કેમિકલ માફિયા દ્વારા ખાડીમાં કેમિકલ ઠાલવવામાં આવતું હતું તો ટેન્કર વડોદરા પાસિંગનું છે અને ક્રાઇમબ્રાન્ચની ટીમ વધુ તપાસ માટે રવાના પણ થઈ ચૂકી છે અને તપાસ કરવામાં આવશે ક્રાઇમબ્રાન્ચ દ્વારા કે વડોદરા પાસિંગનું ટેન્કર હતું, શેનું ટેન્કર હતું અને અહીંયા કેમિકલ કોને પૂછીને ઠાલવવામાં આવી રહ્યું હતું, કેમ કે અહીંયા ગેરકાયદેસર રીતે આ કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. ને હાલ તો સચિન જીએડીસી પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. 304 અને 120B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, જે રીતે કહી શકાય કે સચિન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. હવે ચોક્કસ 6 લોકોએ જીવ ગુમાવ્યો, ઝેરી કેમિકલની અસર થઈ અને સચિન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે જે જવાબદાર છે તેઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ પણ રવાના થઈ ચૂકી છે. વડોદરા પાસિંગનું ટેન્કર છે અને આઈ વિટનેસની વાત માનીએ તો તેઓએ જે ટેન્કર ચાલક હતો તેનું લાયસન્સ પણ કબજે લીધું છે, જે પણ પોલીસના હવાલે કરવામાં આવ્યું છે. અને પોલીસે ચાલક થ્રુ તેનું માલિક છે ટેન્કરનો માલિક, કેમિકલ જેને મોકલ્યું હતું તે માલિક તેના સુધી પહોંચવાની કામગીરી પોલીસે શરૂ તો કરી દીધી છે. મહત્વની બાબત એ છે કે પોલીસની ટીમ રવાના થઈ ચૂકી છે, આરોપીને ઝડપી પાડવામાં આવશે, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે 6 લોકોએ જીવ ગુમાવ્યો ત્યારબાદ પ્રશાસન જાગૃત થયું છે. ફરી એકવાર સવાલ એક જ સામે આવી રહ્યો છે કે શું કેમિકલ સુરતમાં ઠાલવવામાં આવી રહ્યું છે એની જાણકારી પોલીસને નહોતી, એની જાણકારી પ્રશાસનને નહોતી. કેમિકલ જાહેરમાં ઠાલવવામાં આવી રહ્યું હતું તો સચિન પોલીસની જે પેટ્રોલિંગ ટીમ છે એ પેટ્રોલિંગ ટીમનું ધ્યાન કેમ ના ગયું, આ તમામ મુદ્દાએ જવાબો શોધવામાં આવી રહ્યા છે. અને જેમણે પોતાના કાર્યમાં બેદરકારી દાખવી છે એવા લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ન માત્ર કેમિકલ ઠાલવનાર, ન માત્ર ટેન્કર ચાલક, ન માત્ર ટેન્કરનો માલિક, પરંતુ જેમણે પોતાની ફરજ વ્યવસ્થિત નથી નિભાવી એવા લોકો સામે પણ ફરિયાદ દાખલ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ થતા અટકાવી શકાય. જી.
જી સંજય, જે રીતે કહી શકાય કે આ રીતે કેમિકલનો જથ્થો અહીંયા ઠાલવવામાં આવી રહ્યું હતું, ટેન્કર ઠાલવવામાં આવી રહ્યું હતું, તો ચોક્કસથી પ્રશાસનને આની ક્યાંક ને ક્યાંક જાણ જરૂરથી હોઈ શકે. આજે આ દુર્ઘટના ઘટી, 6 મજૂરોના મોત થયા ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. બાકી આવી રીતે કેટલાય કેમિકલના ટેન્કરો ઠાલવવામાં આવતા હશે. મજૂરો જે સારવાર લઈ રહ્યા છે કે જેમાંથી 7 મજૂરોની હાલત નાજુક છે. આ સમગ્ર ઘટનાક્રમ થયા બાદ આ મુદ્દો બહાર આવ્યો છે. બાકી આ પ્રકારે જે કેમિકલ ઠાલવવામાં આવતું હશે, જેની અગાઉ પણ ઘણી એવી ઘટનાઓ બનતી હશે.